નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર. રાજુલા શહેરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આ સેવા સેતુ કાર્યક્રમમાં હજારો અરજદારોએ લાભ લીધો. તંત્ર દ્વારા સ્થળ ઉપર જ વિવિધ કામો કરવામાં આવ્યા. રાજુલા શહેરમાં 10મા તબક્કા માટે શહેરી કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ આજરોજ નગરપાલિકા કચેરીના સાનિધ્યમાં જીએસ સંઘવી હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યો, જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ. આમંત્રિત મહેમાનોના હાથે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો. રાજુલા જીએસ સંઘવી હાઈસ્કૂલમાં સેવા સેતુ 2024 કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ખાસ હાજરી આપી હતી. 10મા તબક્કા માટે ગુજરાત સરકાર દ્વારા એક જ જગ્યાએ સરકારશ્રીના અધિકારીઓ દ્વારા એક જ જગ્યાએ પ્રજાના કામો થાય તે ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોએ વૃક્ષારોપણ કરેલું અને લાભાર્થીઓને વિવિધ મંજૂર થયેલ સહાયના હુકમ રાજુલાના ધારાસભ્યો તેમજ રાજુલાના ડેપ્યુટી કલેક્ટર તેમજ ચીફ ઓફિસરના હસ્તે આપવામાં આવ્યા. આ તકે રાજુલાના પ્રાંત કલેક્ટર મેહુલ બરાસરા, ઇન્ચાર્જ મામલતદાર ભગીરથભાઈ ચૌહાણ, ચીફ ઓફિસર શ્રીમતી ભાવનાબેન ગૌસ્વામી તેમજ રઘુભાઈ ખુમાણ તેમજ વન વિભાગના અધિકારીઓ તેમજ વહીવટી સ્ટાફ અરજદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજુલા નગરપાલિકાના સ્ટાફ જયસિંહભાઈ પરમાર, અજયભાઈ ગોહિલ, પ્રભાતભાઈ જોશી, મયુરભાઈ લાખણોત્રા સહિતના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલું. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ અવનવા અપડેટો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જુદા જુદા ડિપાર્ટમેન્ટમાંથી જે કંઈ મદદ લેવા માટે અહીંયા આવ્યા છો, સહાય લેવા માટે આવ્યા છો, એ આપ સૌ લાભાર્થી ભાઈઓ અને બહેન, આપ સૌ જાણો છો એમ દર વર્ષે સેવા સેતુ કાર્યક્રમનો હેતુ આપણે સૌ જાણીએ છીએ. લોકોને પ્રત્યક્ષ એમના ગામમાં, એમના શહેરમાં, જુદા જુદા ઓફિસના ડિપાર્ટમેન્ટમાં તમારે ન જવું પડે અને સંપૂર્ણપણે તમારા કામ એક જ જગાએથી થઈ જાય એ હેતુથી સરકારશ્રીએ સતત દર વર્ષે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરતા આવ્યા છે. આવી જ રીતે આજે પણ સેવા સેતુનો કાર્યક્રમ જે અહીંયા ઉપસ્થિત થવાનો છે, આપ સૌ લાભાર્થીઓ છો. એ લાભાર્થીઓનો લાભ લેવા માટે તમારે દાખલા કાઢવા હોય, તમારે કંઈક સુધારા વધારા કરવા હોય, તમારે કંઈક આધાર કાર્ડના કંઈક પ્રશ્ન હોય, એ બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આ સેવા સેતુ કાર્યક્રમનો સરકાર શ્રી ગુજરાત રાજ્ય સરકાર શ્રી દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. ધન્યવાદ. ત્યારબાદ વિધવા સહાય માટે અહીંયા બે નામ મારી પાસે આવ્યા છે, એવા ચૌહાણ પાચીબેન ધીરુભાઈ એમને ફોર્મ આપશે શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ. આપણા ધારાસભ્ય શ્રીને વિનંતી કરું કે આ વિધવા સહાયનું ફોર્મ ચૌહાણ પાચીબેન ધીરુભાઈને આપશે. આજે જેમની સહાય મંજૂર થઈ છે, ખૂબ ખૂબ આભાર. આવી સરસ મજાની આ યોજનાઓ એ લાભાર્થીઓને પ્રાપ્ત થઈ રહી છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. એવા જ બીજા અમીનાબેન રમજાનભાઈ જોખિયા એમને પણ હુકમ અહીંયા અર્પણ કરવા માટે પ્રાંત સાહેબ શ્રીને વિનંતી કરું. બધાવી મિત્રો, આ ક્ષણને ખેડૂત એક બીજી પણ એક સહાય છે, ઝીણાભાઈ ભાણાભાઈ જોડિયા વૃદ્ધ સહાય યોજના, એમનો પણ હુકમ અહીંયા હીરાભાઈ સોલંકી સાહેબને વિનંતી કરું એ અર્પણ કરશે. વધાવીએ રઘુભાઈ ખુમાણ. ત્યારબાદ આપણે એક વૃદ્ધ સહાય માટે જહીબેન ઝીણાભાઈ જોડિયા એ અહીંયા આવે અને રઘુભાઈ ખુમાણ ને વિનંતી કરું કે આપણે એમને આ વૃદ્ધ સહાયનું હુકમ અર્પણ કરીએ. આવો, હુકમ છે, પાસ થઈ ગયું છે અને ખૂબ 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 આભાર શ્રી હીરાભાઈ સોલંકી. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા,
બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.